રમકડા લેવા છે એટલા માટે જોવો દોડતો જાય છે આગળ. શૈલેષભાઈ ને પપ્પા ને એ બધા જાય છે આગળ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને આપણે આવી ગયા છીએ નવા લોકેશન ઉપર અને નવું તમને બધું બતાડવા માટે. આજે મહાશિવરાત્રિ છે એટલા માટે અમે વિરાણી મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. ફર્સ્ટ ટાઈમ આવી છું હું દર્શન કરવા માટે. મમ્મી ને પપ્પા ને તો આવતા જ હોય છે, પણ હું પહેલી વાર આવી છું જોવા માટે અને દર્શન કરવા માટે. અને સાથે મેળો પણ છે, આજે મહાશિવરાત્રિ છે તો વિરાણી ગંગાજી મહાદેવ છે ત્યાંને મેળો પણ થાય છે. તો સૌથી પહેલાં તો આપણે મંદિરે જઈશું દર્શન કરવા માટે અને પછી આપણે મેળો ને બધું જોશું. તો ચાલો આપણે જઈએ મંદિર પાસે અને મંદિરના સાથે હું પણ દર્શન કરીશ અને સાથે તમને પણ દર્શન કરાવીશ. તો જોવો આ બાજુ બધી જગ્યાએ બધા લોકો પાર્કિંગ પણ કરી છે નવી નવી જગ્યાએ. જો બહુ બધી ગાડી પણ છે અને અહીંયાને મમ્મી જાય છે. અહીં દિવ્ય પણ આવ્યો છે પહેલી વાર દર્શન કરવા માટે એટલે દિવ્ય પણ દોડતો દોડતો જાય છે મેળામાંથી. અને રમકડા લેવા છે એટલા માટે જોવો દોડતો જાય છે આગળ. શૈલેષભાઈ ને પપ્પા ને એ બધા જાય છે આગળ. અમે લોકો ફાઇનલી આવી ગયા છીએ વિરાણી દર્શન કરવા માટે અને સાથે બહુ જ બધી લાંબી લાઇન છે. તો અમે બધા લાંબી લાઇનમાં ઊભા છીએ દર્શન કરવા માટે. સાથે તમને પણ બધાને બતાવું કે કેટલી બધી લાંબી લાઇન છે. જો આ બાજુ બહુ જ લાંબી લાઇન છે, એક પછી એક ધીમે ધીમે દર્શન કરવાના છે લાઇનમાં ઊભીને. દર્શન કરવા માટે શિવ ભગવાન ના. તો જો કેટલી બધી લાંબી લાઈન છે દર્શન કરવા માટેની. અને સાથે જોવો બહાર નું મંદિર પણ તમને બતાવી દઉં કે બહાર નો મંદિર નો નજારો કેવો છે. જોવાને પપ્પા દર્શન કરીને બારે આવ્યા છે. હજી દિવ્ય અને શૈલેષ બાકી છે, બે જણ દર્શન કરીને હજી હવે નીકળશે. તો અને જોવો દિવ્ય અને શૈલેષ ભાઈ બંને જણ દર્શન કરીને બારે આવી ગયા છે. હવે પ્રદક્ષિણા ને એ બધું કરે છે દિવ્ય અને શૈલેષ. અને હજી હું અને મમ્મી લાઈનમાં જ ઊભા છીએ ત્યાં સુધી પપ્પા અને શૈલેષ ને દિવ્ય એ ત્રણ લોકો દર્શન કરી લીધા છે. અમે હજી લાઈનમાં જ ઊભા છીએ કારણ કે લેડીઝની લાઈન બહુ જ લાંબી છે અને જેન્ટ્સની લાઈન બહુ લાંબી નથી એટલે વાર લાગી ગઈ લાઈનમાં ઊભા છીએ એટલે દર્શન કરવા માટે. તો જોઈએ આપણો લાઈનમાં ઊભા છીએ ક્યારે વારો આવે આપણો દર્શન કરવાનો. હવે અમે લાઈનમાં ઊભા હતા અને હવે બસ બે જ મિનિટમાં અમારો વારો આવવાનો છે દર્શન કરવા માટેનો. તો સાથે તમને પણ દર્શન કરાવીશ બધાને અને સાથે હું પણ દર્શન કરીશ. આપણે મંદિરમાંથી દર્શન કરી અને બારે આવી ગયા છીએ અને હવે આપણે જાય છીએ પ્રસાદી લેવા માટે ભાંગની. તો ચાલો આપણે પ્રસાદી પણ લઈ આવી. શું અને આજે સરસ માતાજી છે. જો
કન્યાક ને ભાંગની પ્રસાદી પણ મળી રહી છે. આજે મહાશિવરાત્રી છે એટલા માટે કન્યાકને બનાવેલી જ છે ભાંગની પ્રસાદી. થોડીક ડોલમાં ભરી લીધી છે અને થોડીક ટાંકીમાં પણ બનાવેલી છે. હવે તમે જે નામ લીધું ને તમારા શરીરનું નામ, આત્મા તો આત્મા છે, જે પણ બધા ચેન્જ થાય છે શરીરના નામ. હવે આત્મા શરીર નીકળી ગઈ, આત્મા શરીરમાંથી નીકળી ગઈ એટલે ખડીમાં શું પૂતળું છે. અને આપણું શરીર પાંચ તત્વોનું બન્યું છે, અગ્નિ જળ વાયુ પૃથ્વી અને આકાશ. અને આ પાંચ તત્વોનું બનેલા શરીરમાંથી જ્યારે આત્મા નીકળી જાય છે એટલે પાંચ તત્વોનું બનેલું શરીર છે અને આપણે પાંચ તત્વોની અંદર વિલીન કરી દઈએ છીએ. ઘરની બહાર લાખો રૂપિયાની ખીલી છે. આજે ભારતના ઉત્થાન અને પતનની કહાની ખરા નથી કે આપણા તો 84 લાખ જન્મ હોય, 84 લાખ જન્મ હોતા નથી. એ ફક્ત કેટલા હોય? 84 અંક બરાબર 84 જન્મ. મનુષ્યને ફક્ત કેટલા હોય? 84. ઓછામાં ઓછો એક જન્મ ને વધુમાં વધુ 84 જન્મ. સતયુગના કેટલા જન્મ હતા મનુષ્યના? એ 8 જન્મ. જન્માષ્ટમી કે શ્રી કૃષ્ણની અષ્ટમી એટલે 8. ખાલી શ્રી કૃષ્ણની તો આત્મા હોય નહીં પણ કોની આત્મા હોય? એ બધી આત્માઓ 9 લાખ જો આવી કીધું ને, 9 લાખ આત્માઓ 150 વર્ષનું આયુષ્ય ભોગવતી. હે, 8 જન્મ હતા તો એવરેજ 150 વર્ષ જીવતા. પછી આ ત્રેતા યુગમાં 12 જન્મ હોય, એ 80-100 વર્ષનું આયુષ્ય ભોગવતા. પછી જો આયા કોઈને ભક્તિ કરવાની જરૂર નહોતી પડતી, કેમ કે બધા સુખી જતા. દિવ્ય એમ ન કર ને, રામે શિવલિંગની સ્થાપના કરી, મને રામે શિવલિંગ રામ પોતે ભગવાન હોય કૃષ્ણ ગમે સુરની સ્થાપના કરી છે. પરમાત્મા છે નિરાકાર, પરમાત્મા છે સત્ય, એને કોઈ માટે. બાકી રાક્ષસ ને મારવાની વાત નથી, આટલી હિંસા ભગવાન કરાવે નહીં, પણ આપણી અંદર જે પડેલા અવગુણ હોય ને અસુરો, એને જ્ઞાન યોગ થી મારવાની વાત, જીતવાની વાત. બાકી એવું યુદ્ધ થયું હોય તો કેટલો બધો થયું હોય. અત્યારે દુનિયામાં થાય જ છે લડાઈ ઝઘડા, એ શેના લીધે થાય? એ આ પાંચે વિકારોના લીધે. એમ પછી જો સસ્તા ભાવે છે એટલા માટે લેડીઝ સુંદી ગઈ છે. પ્રમાણે જોવો ને, જો આપણે ઘરમાં ડેકોરેશન કરી શકીએ એવા અલગ અલગ